સુરતના વરાછા વિસ્તારમાંથી પસાર થતા હરિપુરા ખાતે આવેલા આંગણિયા પેઢીના કર્મચારીના આંખમાં સ્પ્રે નાખી મોપેડ સવારો તેની પાસેથી આશરે 1 કરોડની મતાની લૂંટ કરી ગયા હોવાના બનાવથી પોલીસ દોડતી થઈ છે. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હરિપુરા ભવાની વડની નટવર ચિનુભાઈ આંગણિયાની ડિલિવરી મેન સતીશ ફૂલચંદ પટેલ ગુરુવારે મોપેડ પર હીરાના પાર્સલ ડિલિવરી કરવા વરાછા નીકળ્યા હતા. ધામેલિયા સોસાયટીના ગેટ સામે પહોંચ્યા ત્યારે મોપેડ પર આવેલા 2 લોકોમાંથી પાછળ બેસેલા શખ્સે સતીશભાઈ પર સ્પ્રે છાંટ્યો હતો. સતીશભાઈના આંખમાં બળતરા થતાં તે નીચે પડી જતા પાર્સલ વાળો થેલો લઈને બંને ભાગી ગયા હતા. ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, સ્પ્રે છાંટનાર મોઢે રૂમાલ બાંધેલો હતો. સતીશ પટેલે વરાછા પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે લૂંટારાઓ વરાછામાં હરિપુરાની આંગણિયાની ડિલિવરી મેન પર સ્પ્રે છાંટીને પાર્સલ વાળો થેલો લૂંટી ગયા હતા. થેલામાં 1 કરોડથી વધુના હીરા હોવાની સંભાવના છે. સુરત શહેરમાં મૈધરપુરા વિસ્તારમાં ભવાની વડ ખાતે નટવરભાઈ ચિનુભાઈની આંગળિયા પેઢી આવેલી છે. એ આંગળિયા પેઢીમાં જુદા જુદા વિસ્તારમાંથી હીરાના તથા બીજા પાર્સલો આવતા હોય છે અને એનો ડિલિવરી મેન જે વિસ્તારમાં આ માલ અને આ પાર્સલ પહોંચાડવાના હોય છે ત્યાં ડિલિવરી કરતો હોય છે. તો આજ રોજ સતીશભાઈ ફૂલચંદભાઈ પટેલ છે જે આ નટવરભાઈ ચિનુભાઈ પેઢીમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. આજ રોજ સવારે 9 વાગે નીકળેલા અને ઓદર આર્કેડની નજીકમાં ધામેલિયા સોસાયટી છે એ ધામેલિયા સોસાયટીના રસ્તેથી નીકળેલા પોતાની મોપેડ લઈને. એ વખતે 2 અજાણ્યા ઈસમોએ બ્લેક કલરની એક્ટિવા જેવું મોપેડ લઈને આમને રોકેલા અને એમની પાસે જે થેલો હતો થેલામાં હીરાના અને બીજા અન્ય પાર્સલો હતા એ ફરિયાદી સતીશભાઈના મોઢા ઉપર સ્પ્રે છાંટીને એમની પાસેથી થેલો આંચકીને ભાગી ગયેલા છે. એ બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપતા વરાછા પોલીસ સ્ટેશનમાં IPC 392-114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સુરત.